નમસ્તે ફિનો પેમેન્ટ્સ બેંકના લર્નિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે હું શાહ તમને ફિનો સહયોગ વિશે જણાવીશ જ્યાં મર્ચન્ટ રિક્વેસ્ટ કે કમ્પ્લેન કઈ રીતે રેસ કરી શકશે તે જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલાં મર્ચન્ટ પાસે એવા ઓપ્શન હતા કે મર્ચન્ટ હેબલેક્સ નંબર પર કોલ કરવો અથવા લોકલ ઓફિસ પર જઈને કમ્પ્લેન રેસ કરાવવાની રહેતી હતી હવે અમે મર્ચન્ટ માટે એક ઓપ્શન એનેબલ કર્યો છે જે છે ફિનો સહયોગ જ્યાં મર્ચન્ટ રિક્વેસ્ટ કે કમ્પ્લેન જાતે જ મર્ચન્ટ પોર્ટલથી કે મિત્ર એપ્લિકેશનથી કરી શકે છે જેવી રીતે રિક્વેસ્ટ કે કમ્પ્લેન રેઝ થાય છે તરત જ આપણી કન્સન ટીમને ઓટો અસાઇન થઈ જાય છે ત્યાં આગળ ટિકિટનું સ્ટેટસ અને રિઝોલ્યુશનનું સ્ટેટસ પણ અપડેટ થાય છે ક્લોઝર રિમાર્ક્સ ટિકિટનું રિઝોલ્યુશન થયા પછી જ જોવા મળશે તો હવે આપણે આગળના સ્ક્રીનશોટના માધ્યમથી જોઈશું મર્ચન્ટ ફીનો સહયોગના માધ્યમથી કઈ રીતે કમ્પ્લેન રેસ કરી શકે છે સૌથી પહેલાં મર્ચન્ટે મર્ચન્ટ પોર્ટલ પર લોગિન કરવાનું છે લોગિંગ કર્યા પછી લેફ્ટ સાઇડ પર સેન્ડવિચવાળા બટન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તેમને ફિનો સહયોગવાળું ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફીનો સહયોગવાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી ફીનો સહયોગ વેબ પેજ ઓપન થશે મર્ચન્ટ ફીનો સહયોગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશે એટલે નવા પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશે અહીં તમારે મર્ચન્ટ સહયોગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને નેક્સ્ટ સ્ટેપ પર જવાનું રહેશે નેક્સ્ટ સ્ટેપમાં તમારે અહીંયા ઇશ્યુ સિલેક્ટ કરવાનું રહેશે લેફ્ટ સાઈડમાં તમને દરેક પ્રકારના ઇશ્યુ જોવા મળશે તો અહીંયા આપણે ડિવાઇસ રિલેટેડ ઇશ્યુ સિલેક્ટ કરીશું આપણે અહીં ડિવાઇસ રિલેટેડ ઇસ્યુ પર ક્લિક કર્યું અને પછી તમને ત્યાં બધી કેટેગરીવાળા ઓપ્શન જોવા મળશે આ બધા ઓપ્શનમાં તમને મંથલી રેન્ટર ચાર્જીસ બેટરી ઇસ્યુ ટેકનિકલ એરર કાર્ડ ઇસ્યુ પેરિંગ ઇસ્યુ અને ડ્રાઈવર ઇન્સ્ટોલેશન જેવા એરર જોવા મળશે તો અહીં આપણે ટેકનિકલ એરરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું ટેકનિકલ એરરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને નેમ ઓફ ડિવાઇસ એટલે કયા ડિવાઇસમાં તમને એરર આવે છે એ ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરો નેક્સ્ટ છે અટેચમેન્ટ અહીં તમે સ્ક્રીનશોટ કે ફાઇલ અટેચ કરી શકો છો પછી છે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં તમારે પ્રોપરલી લખવાનું છે કે તમારા ડિવાઇસમાં શું એરર આવી રહી છે ડિસ્ક્રિપ્શનમાં તમે પ્રોપરલી લખો છો અને બધા ઓપ્શન ફિલ કરો છો ત્યારબાદ લાસ્ટમાં તમને સબમિટવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે જેમ તમે સબમિટવાળા બટન ઉપર ક્લિક કરશો અને તરત જ તમારી કમ્પ્લેન રેસ થઈ જશે કમ્પ્લેન રેસ થઈ ગયા પછી તમારી સ્ક્રીનમાં એક ટિકિટ નંબર આવી જશે એ ટિકિટ નંબર તમારે નોટ કરી શકો છો અને તમારી કમ્પ્લેન સક્સેસફુલી રેસ થઈ જશે જે ટિકિટ આપણે રેસ કરી હશે એ જોવા માટે રાઇટ સાઇડ પર માય ટિકિટ્સ વાળું ઓપ્શન જોવા મળશે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણને ત્યાં ન્યૂ અસાઇન અને ક્લોઝ એમ ત્રણ ઓપ્શન જોવા મળશે આપણે ટિકિટ નંબર અને કમ્પ્લેનનું કરંટ સ્ટેટસ ચેક કરી શકીશું આપણે ટિકિટ નંબર ઉપર પછી ક્લિક કરીશું એટલે આપણને રિઝોલ્યુશનની કમેન્ટ હશે એ આપણે જોઈ શકીશું જેવી રીતે તમે જોઈ શકો છો ટિકિટ નંબર ઉપર આપણે ક્લિક કર્યું અને રિઝોલ્યુશનની કમેન્ટ પણ જોઈ શકીએ છીએ અને જો જે ઇસ્યુ છે એ આપણે રિઝોલ્વ ના થયું હોય તો આપણે રીઓપન કરી શકીશું અને જે ટિકિટ ક્લોઝ થઈ ગઈ હશે એ રીઓપન થઈ શકશે નહીં અને તમારે એના માટે ફરીથી એક નવી કમ્પ્લેન રેઝ કરવી પડશે તો હું આશા રાખું છું આ વિડીયો તમને ઘણો ઉપયોગી બન્યો હશે અને હવે તમે ફિનો સહયોગના માધ્યમથી કમ્પ્લેન માટે ટિકિટ રેસ કરી શકશો હું ફિનો પેમેન્ટ્સ બેંક તરફથી આદર્શ સા ધન્યવાદ